नमस्कार, स्वागत है आपनु न्यूज लाइव मा हूं जो अपनी साथी फाल्गुनी। समाचारनी वात करिए, अगत्यना समाचार गांधीनगर थी मळी रह्या छे। गांधीनगर मा आज रोज शिक्षण विभाग नी महत्वनी बैठक मळी रही छे। शिक्षण विभाग नी आ बैठक मा स्कूलो खुलवी के नहीं ते अंगे चर्चा। शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमा की अध्यक्षता में आ बैठक नु आयोजन। दिवाळी पर्व बाद स्कूलो कॉलेजो शुरू करवी के नहीं ते मुद्दे चर्चा कराई रही छे। राज्यकक्षा मंत्री विभावरी बेन पण आ बैठक में हाजर रहेशे। टेक्निकल अने उच्च शिक्षण अग्र सचिव पण बैठक में हाजर। तमाम अग्रणीओनी हाजर में आ बैठक नु आयोजन करवामां आव्युं छे। शिक्षण अने आरोग्य विभाग अधिकारीओ पण हाजर। यूनिवर्सिटी कुलपतिओ वीडियो कॉन्फरन्स थी आ बैठक नी अंदर जोड़ाया छे। दिवाळी पर्व अने त्यारबाद स्कूलो कॉलेजो जे छेल्ला घणा महिनाओथी बंद छे तेने फरी एक वखत पुनः शुरू करवी के नहीं ते अंगे आ बैठक नु आयोजन करवामां आव्युं छे। बैठक में तमाम उच्च अधिकारीओ हाजर छे। तो बीजी बाजु यूनिवर्सिटी कुलपति वीडियो कॉन्फरन्स माध्यम थी हाजर छे। शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमा की अध्यक्षता में आ महत्वनी बैठक नु आयोजन करायु छे। संवाददाता वीरेन मेहता जोड़ाया छे। वीरेन, गांधीनगर में महत्वनी बैठक शिक्षण कार्य ने लेने आ बैठक नु आयोजन, शुं विगतो? चोक्कस, फेब्रुआरी एंड में तो जो तो अपने ત્યારથી કોરોના શરૂ થયો ત્યારથી માર્ચ મહિનાથી સ્કૂલો બંધ, શાળા કોલેજો બંધ કરવામાં આવી છે। રાજ્યમાં તમામ શાળા કોલેજો બંધ હોવાથી હાલ હવે નવી વિચારણા શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી રહી છે। હાલ શિક્ષણ મંત્રીની ત્યાં બેઠક શરૂ થઈ ગઈ છે। શિક્ષણ સચિવ તેમજ રાજ્યકક્ષાના મંત્રી ગૌરીબેન દવે તેમજ તમામ ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ હાલ બેઠકમાં હાજર છે। એક જ મુદ્દા પર ચર્ચા થવાની કે જે લગભગ 7-8 મહિનાથી જે શાળા કોલેજો બંધ છે તે હવે કેવી રીતે ચાલુ કરવી, સૌથી પહેલા કોલેજો શરૂ કરવામાં આવશે તેવી પણ વાત છે। ત્યારબાદ 9-12 ધોરણના લોકોને સ્કૂલો શરૂ કરવામાં આવશે, ત્યારબાદ 1-8 છેલ્લે એવું કહી શકાય કે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે। પરંતુ તેમાં પણ હજુ કેવી રીતે બોલાવવા, ઓડ ઇવનની રીત કહી શકાય કે એકી સંખ્યાવાળા બાળકોને પહેલા બોલાવવા, એકી સંખ્યાવાળાને બીજા દિવસે બોલાવવા, કે અઠવાડિયામાં 3 દિવસે સ્કૂલો ચાલુ રાખવી, કે 50% વિદ્યાર્થીઓ સાથે સ્કૂલો શરૂ કરવી, આ તમામ મુદ્દા ઉપર આજની બેઠકમાં વિચારણા થશે। ત્યારબાદ આરોગ્ય વિભાગની જે ટીમ છે તેની સાથે પણ ચર્ચા કરવામાં આવશે। બંને બેઠકો બાદ ક્યારે સ્કૂલો ખુલવી તે બાદ સરકાર નિર્ણય લઈ શકે છે, કેટલો અભ્યાસક્રમ કાપવો તે પણ આજની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવશે। આ તમામ પ્રકારની મુદ્દાને લઈને હાલ શિક્ષણ મંત્રીની જ્યાં બેઠક શરૂ થઈ ગઈ છે। જી જી, બિલકુલ વિરેન, વાત કરીએ, યુનિવર્સિટીના કુલપતિ પણ જોડાયા છે આ બેઠકની અંદર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, એટલે લાગી રહ્યું છે કે દિવાળી બાદ કોલેજો પણ શરૂ થઈ શકે। ચોક્કસ, મેં હમણાં જણાવ્યું તેમ સૌથી પહેલા કોલેજો શરૂ કરવામાં આવશે, કારણ કે તેઓ મોટા વિદ્યાર્થીઓ છે, તેમને ઉચ્ચ શિક્ષણ અગત્યનું હોય છે। વાત કરીએ તો જે પ્રમાણે કુલપતિઓને પણ આ બેઠકમાં જોડવામાં આવે છે વિડીયો કોન્ફરન્સ દ્વારા, તમામ રાજ્યના તમામ જે કુલપતિઓ છે આ બેઠકમાં હાજરી આપશે અને તમામ પોતાના સૂચનો પણ વ્યક્ત કરશે કેવી રીતે સ્કૂલો શાળા કોલેજો ચાલુ કરવી, તે તમામ પ્રકારના જે સૂચનો છે તે તમામ ધ્યાનમાં લીધા બાદ આરોગ્ય સચિવ તેમજ આરોગ્ય ટીમ સાથે આરોગ્ય વિભાગ સાથે બેઠક કરવામાં આવશે અને તેમના મંતવ્યો જાણ્યા પછી જો આરોગ્ય વિભાગ કહેશે કે હાલ ની પરિસ્થિતિમાં શાળા કોલેજો શરૂ કરવામાં આવે। આભાર તમામ જાણકારી બદલ। તો કોરોના કાળથી જ આ તમામ શૈક્ષણિક કાર્ય બંધ છે, ત્યારે આવનારા સમયમાં જો શાળાઓ ખુલે તો કયા પ્રકારની સાવચેતી રાખવી તે એક મુખ્ય પ્રશ્ન ઉદ્ભવે છે, ત્યારે વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે તેના માટે કેવી વ્યવસ્થા કરવી શાળા સંચાલક દ્વારા અને સાથે જ સરકાર દ્વારા, વિદ્યાર્થીઓને કોરોના નહીં થાય તેની જવાબદારી કોણ લેશે, આ તમામ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ગઈકાલે કેબિનેટની બેઠક મળી હતી જેમાં રાજ્યના શિક્ષણ મંત્રીએ એવો સંકેત આપ્યો કે દિવાળી પછી ક્યાંક ને ક્યાંક શાળા ખોલવામાં આવશે। ત્યારે આપણી સાથે વાલીઓ છે, એમની સાથે વાત કરીશું, તેમનું શી પ્રતિક્રિયા છે, જ્યારે શાળા સરકાર ખોલી રહી છે ત્યારે આપણી સાથે કેટલાક વાલીઓ છે, શું નામ છે આપનું? સર, મારું નામ દવે ધર્મિષ્ઠા છે અને મારી ડોટર દવે હસ્તી આ સ્કૂલમાં છે, 9th સ્ટાન્ડર્ડમાં છે, ઇંગ્લિશ મીડિયમમાં। એટલે બસ, તો ગઈકાલે સરકારે ક્યાંક ને ક્યાંક સંકેત દેખાડ્યા કે દિવાળી પછી સ્કૂલ ખુલશે,
તો શું કહેશો આપ, હવે પછી આપની તૈયારી કઈ પ્રકારની રહેશે? પહેલા તો હું મારા કરતા મારી ડોટરને જો આ વસ્તુની ખબર પડે ને કે સ્કૂલો રિઓપન થઈ રહી છે, તો એ એટલી ખુશ થઈ જાય મેન્ટલી કે એને એટલી બધી પ્રિપેરેશન કરી રાખી છે અને મેં પણ એટલી બધી કરી રાખી છે. અને 9th સ્ટાન્ડર્ડનું સ્ટુડન્ટ છે, એને હવે બધી ખ્યાલ આવે જ છે ટીવી જોઈને, અને અત્યાર સુધીનું જે વાતાવરણ છે જોઈને એમ બધી ખબર પડી ગઈ છે કે કેવી રીતે શું કરવું અને શું ન કરવું. અને અમે પણ એટલી રીતે મેન્ટલી અથવા ફિઝિકલી તૈયાર જ છીએ કે અમારા બાળકને સ્કૂલે મોકલીએ અને ખરેખર એ જાશે તો એ હેપી થશે અને ખરેખર જે ભણવા માંગે છે એ લોકો માટે તો ખરેખર સ્કૂલ થવી જ જોઈએ. ચાલુ ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તે પણ અત્યારે ખૂબ જ આનંદિત દેખાઈ રહ્યા છે. જે સમાચાર, જે સંકેત સરકારે આપ્યા છે, શું નામ છે આપનું બેન? વૈશાલી મહેતા. વૈશાલીબેન, શું કહેશો? સરકારે ક્યાંક ને ક્યાંક સંકેતો આપી દે છે, શું લાગે છે શાળા પાસેથી કઈ પ્રકારની અપેક્ષા રાખો છો? હા, મારો સન અત્યારે 10th સ્ટાન્ડર્ડમાં છે, એમના માટેનું બોર્ડનું ફર્સ્ટ યર છે. અગર સ્કૂલ રિઓપન થતી હોય તો સ્કૂલ પાસેથી એક અપેક્ષા તો એ જ છે કે અમારા જે સ્ટુડન્ટ્સ છે, અમારા જે અમારા બધાના સંતાનો છે, એ પ્રોપર રીતે એમની પાસેથી એમને જે કાંઈ લાસ્ટ 6 મંથમાં શીખેલું છે એ રિવાઇઝ થઈ શકે એમનું ફરીવાર. અને અમને 100% ટ્રસ્ટ જ છે કે સ્કૂલ વિથ પ્રિકોશન્સ જ ખુલશે. એટલે સ્કૂલ પાસે રાજકોટના વાલીઓ જેવો પોતાએ દર્શાવ્યું કે આગામી સમયમાં જો સરકાર સ્કૂલ ખોલે તો પછી તેઓની પૂરેપૂરી તૈયારી છે કે તેઓ પોતાના જે બાળકોને સ્કૂલે મોકલે. અને ભવિષ્યમાં જો જોવા જાય તો જે વિદ્યાર્થીઓ છે તે જો સંકેત એવું આપી રહ્યા છે કે આગામી સમયમાં તેઓ પણ સ્કૂલે જઈને વિદ્યા પ્રાપ્ત કરવા ઈચ્છી રહ્યા છે. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. શાળાઓ ખુલવી કે નહીં તે મુદ્દે અત્યારે બેઠક ચાલી રહી છે, પરંતુ આ તમામની વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા કઈ રીતે જાળવી શકાય, જો શાળાઓ શરૂ થાય તો કોરોના થાય કે નહીં તેની જવાબદારી કોણ લેશે?